ભાવનગરમાં જીએસટી વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું છે. શહેરના એમજી રોડ ઘોઘા ગેટ વિસ્તારમાં આવેલી બેગની દુકાન ખાતે જીએસટી વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જીએસટી વિભાગ દ્વારા મોડે સુધી દુકાનોમાં તમામ પ્રકારનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. જીએસટીની રેડથી જીએસટી બિલ અંગે ચોરી કરતા દુકાનદારોમાં ભય ફેલાયો હતો. જો કે એમજી રોડ પર આવેલી દુકાનમાં તપાસ મોડે સુધી શરૂ રહી હતી. બેગની દુકાનમાંથી કોઈ ગેરરીતિ ઝડપાઈ છે કે કેમ તે તપાસ પૂર્ણ થયે માલુમ પડશે. હાલ જીએસટી વિભાગ દ્વારા સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. જીએસટી આવક વધારવા સરકારનું દબાણ છે અને યેન કેન પ્રકારના ટેક્સ વસૂલો પણ કરવામાં આવે છે. મોબાઈલ ચેકિંગ, જૂના કેસમાં રિકવરી સહિતની કાર્યવાહી વધશે. આવકવેરા વિભાગ દ્વારા પણ જૂના કેસો ઉલથવામાં આવી રહ્યા છે. ગુડ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે જીએસટીની આવક એ સરકારની મુખ્ય આવક બની રહી છે. જીએસટીની આવક વધારવા માટે સરકાર દ્વારા મોબાઈલ ચેકિંગ વધારવા, જૂના કેસોની રિકવરી કરવા સહિતની બાબતો પર અધિકારીઓને સૂચિત કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ આવકવેરા વિભાગ દ્વારા પણ 6-7 વર્ષ જૂના કેસોમાં ઇન્કવાયરીઓ કાઢવામાં આવી રહી છે અને તેમાં કર તફાવતની આકારણીઓ ઘડવામાં આવી રહી છે અને તેના પૈકી 20% જેટલી રકમ ભરવી અને અપીલમાં જવાનના માર્ગ અધિકારીઓ દ્વારા ખોલી આપવામાં આવે છે. પરંતુ વેપારીઓને 6-7 વર્ષ જૂના કેસોની 20% રકમ અત્યારે ભરવાનું આંકડું પડી રહ્યું છે. જીએસટીની આવક પર સરકારને મુખ્ય આધાર હોય છે. મંદ પડેલા ધંધાને કારણે વેપારીઓ પણ કરવેરા ભરવા પાત્ર રહ્યા નથી અથવા તેઓની આવક પ્રમાણે કર ભરી રહ્યા છે. સરકાર પોતાની વર્તમાન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ વિકાસના કામો, આકસ્મિક રીતે આવી પડેલી મેડિકલ જરૂરિયાતો, પાછળ થતા ખર્ચાઓને પહોંચી વળવા માટે આવકના મુખ્ય સ્ત્રોત પર નજર દોડાવી રહી છે.